ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપને ધોરણ બાર માં એટલે કે આપને પેલા પાઠમાં જે છે ઉદાહરણ નંબર પંદર નું કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપને ઉદાહરણ ચૌદ કર્યા અને સ્વાધ્યાય દાખલાઓ પણ કર્યા જો હજી કહું છું કે આ જે દાખલાઓ જે છે એ આપને બીજા પાઠ માટે સૌથી મહત્વના છે બીજા પાઠ માટે પાંચમા પાઠ માટે છઠ્ઠા માટે અને સાતમા માટે આ જે મોટા દાખલાઓ જે છે ભલે આપને આ પાઠમાં નથી પૂછાવાના પણ બીજો પાંચમો છઠો ને સાતમો આ ચાર પાઠ માટે આ મોટા દાખલાઓ જે છે વધારે મહત્વના છે કારણ કે આના હવાલાઓ જે છે એ આપણે વારંવાર પૂછાય છે આના એક એક હવાલાઓ દર વર્ષે પૂછાયેલા છે એટલે જે વિદ્યાર્થી મિત્રો એવું હોય કે આ દાખલા તમને પૂછાવવાના નથી તો ઓછું ધ્યાન આપશે તો ચાલશે પણ એવું નહીં ચાલે શું કામ તો કે આ દાખલા તમને નહીં આવડે તો તમને ચાર પાઠ જે છે એ નહીં આવડે એટલે કે ચાર પાઠ સમજવા માટે આ દાખલા જે છે એનું શું છે તો કે પાયો છે તો વિદ્યાર્થી મિત્રો આપને આ શ્રુતિ અને કસવી વાળો ઉદાહરણ છે એ જોઈએ તો કે પંદર ઉદાહરણમાં શું છે પેજ નંબર પચીસ બધા કાઢી રાખો બરાબર પેજ નંબર પચીસ વિદ્યાર્થી મિત્રો અને આ દાખલામાં એક યાદ રાખવાનું કે રકમ વાંચતી જવાની અને દાખલા કરતા જવાના કારણ કે આની જે રકમો જે છે એમાં એ રકમમાં તમે એકમાં ભૂલ કરી નાખી અથવા આડાવડી રકમ લખી નાખી તો પ્રોબ્લેમ થશે બીજું કે આપણે આગલા દાખલા એક વસ્તુ જોયું તો અહીંયા બાય મિસ્ટેક થઈ ગઈ ત્યાં એ શું હતું તો કે પાકો સર્વ એ લખાઈ ગયું તો ભૂલથી એક વસ્તુ યાદ રાખવાનું અહીંયા શું છે તો કે નફા નુકસાન ફાળવણી ખાતું હોય છે બરાબર છે બાકી જે બીજી વિગતો છે હતી બરાબર જ છે એટલે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આની વિગતો જે છે અને બીજું ત્યાંના એક એક રકમ જે છે એ જોઈને લખવાની હવે વિદ્યાર્થી મિત્રો જો શ્રુતિ કસવી અને મેરી એક પેઢીના ભાગીદાર છે એક ચાર બે હજાર સોળ ના રોજ તેઓની સ્થિર મૂડી સ્થિર મૂડી એટલે આ અને ચાલુ મૂડી એટલે આ સ્થિર મૂડી ખાતાની કુલ બાકી બે લાખ પચાસ હજાર હતી હવે વિદ્યાર્થી મિત્રો કુલ બાકી બે લાખ પચાસ હજાર હતી તો જે અનુક્રમે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં લેવાની છે એટલે કુલ બે લાખ પચાસ હજાર બરોબર પચાસ હજાર અને નામે લાઈન સરજ લખવાના શ્રુતિ કસવી અને મેરી શ્રુતિ કસવી અને મેરી કયા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો બે લાખ પચાસ હજાર ને બે જેમ બે જેમ એક ના પ્રમાણમાં તો કે બે લાખ પચાસ હજાર

હવે પચાસ હજાર ગુણ્યા બે કરો તો આ કેટલું થઈ જાય તો કે એક લાખ આ કેટલા થઈ જાય એક લાખ અને આ કેટલા થઈ જાય તો કે પચાસ એટલે વિદ્યાર્થી મિત્રો જે છે આ રીતના આપણે લખવાનું રહેશે એક ચાર સોળ જો ભૂલમાં આ મૂડી અહીંયા અને આ મૂડી અહીંયા ના લખાઈ જાય ખાસ યાદ રાખજો બરોબર બે માં મૂડી ખાતું છે પણ આ ચાલુ છે અને ઓલું મૂડી ખાતું છે એટલે હવે લખવાનું બાકી આગળ લાવ્યા બાકીના કેટલા છે પચાસ હજાર તો વિદ્યાર્થી મિત્રો આમાં પાછું જોઈ લ્યો જો શું કરવાનું શ્રુતિ અને કસવીની જે જે છે એ કુલ તમારે કઈ રીતના વેચવાની છે તો કે બે જેમ બે જેમ પાંચ ના પ્રમાણમાં વેચવાની છે ફૂલમાં જે છે એ આડી અવડી ના વેચે જાય યાદ રાખવાનું કારણ કે આની ઉપર શું આવશે તો કે મૂડી પર વ્યાજની ગણતરી આપણે કરવાના છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાંચો શું લખેલું છે તેમની ચાલુ ખાતાની બાકી અનુક્રમે શ્રુતિની બે લાખ ચાલીસ હજાર ચાલુ ખાતું એટલે આ શ્રુતિની કેટલી છે બે લાખ ચાલીસ હાજર ને કઈ બાકી છે તો કે જમા બાક સોરી શ્રુતિની કેટલી તો કે ચોવીસ હજાર ને કઈ બાકી તો કે જમા બાકી એટલે ચોવીસ હજાર લખવાનું જમા બાજુ પછી આગળ વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે તો કે કસવી કસવી ના કેટલા અઢાર હજાર પણ કઈ બાકી છે તો કે ઉધાર બાકી અઢાર હજાર આ બાજુ પછી આગળ વાંચો તો એમાં કોનું લખેલું છે મેરી મેરી ના કેટલા બાર હજાર કઈ બાજુ છે તો કે જમા બાજુ બરાબર હવે અહીં લખવાનું એક ચાર સોળ અને શું લખવાનું છે કે બાકી આગળ લાવ્યા અને અહીંયા એક ચાર સોળ જો અહીંયા જીમાં નથીમાં લીટો કરનારકોનો એટલે એ લોકોનું બાકી આગળ લાવ્યા બરાબર છે આટલું થઈ ગયું હવે આગળ વાંચો તો કે નફાનો તન તનના છેદમાં પાંચ ભાગ તન જેમ બે જેમ ના પરમાં વેચવાનો છે એ છેલ્લે ખરીશું પછી મૂડી પર વાર્ષિક દસ ટકા આવ્યા એ આપણે પછી જોઈ લઈએ કસવી પગાર પાંચસો એ પછી જોઈ લઈ ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ એ છેલ્લે શ્રુતિ એક બે બે હજાર સત્તર ના રોજ અઢાર હજાર નો શ્રુતિ ઉપાડ કર્યો છે કેટલા હજાર નો અઢાર હજાર અને એનાથી પેલા ઉપાડ કર્યો છે કે પછી કર્યો છે પછી ત્રીસ અગિયાર બે હજાર સોળ ના રોજ બાર હજાર નો મેળી ઉપાડ કર્યો છે મેળી જે છે આના કરતા પેલા ઉપાડ કર્યો છે એક દસ બે હજાર સોળ ના રોજ મેરીએ ઉપાડ કર્યો ઓલો કસવી એટલે પેલા આપને દસમો મહિનો પેલા આવશે એટલે દસમા મહિના વાળું પેલા લખશો એક દસ સોળ ના રોજ પેલા ભૂલાઈ જાય તો જે છે આડી હુડી લખી નાખો તો ચાલે પરંતુ લખવું એ ફરજિયાત છે બરાબર છે હવે અહીંયા જો પેલા કોનું છે એક દસ બે હજાર સોળ ના રોજ મેરી એ ઉપાડ્યા છે કેટલા હજાર તો કે વીસ હજાર તને તનના ભેગા લખવાના નહીં શું કામ કે તને તનો અલગ અલગ આપેલું છે એટલે પછી વિદ્યાર્થી મિત્રો કોનું છે 30 11 2016 ના રોજ કસવીનો 30 11 16 ના રોજ ઉપાડ ખાતે કોનું આપેલું છે તો કે કસવીના કેટલા આપેલા છે તો કે કસવીના આપેલા છે 12000 બરાબર અને છેલ્લે શ્રુતિને આપેલા છે કેટલા હજાર આપેલા છે તો કે અઢાર હજાર અને કયો તારીખ આપેલી છે તો કે રકમ માં વાંચો એક બે હજાર સત્તર જો આ લાઈન સર લખાઈ જવું જોઈએ ચાલો અહીંયા લખી વિદ્યાર્થી મિત્રો સમજી ગયું હવે આગળ જો તો કે મેરીએ તેના વધારાની મૂડી પેટે ચોવીસ હજાર ધંધામાં લઈ આવે છે કેટલી એક એક બે હજાર સત્તર ના રોજ વધારાની મૂડી એટલે અહીંયા એક એક સત્તર ના રોજ રોકડ લઈ આવે છે એટલે રોકડ ખાતે કોણ લઈ આવે છે તો રકમ કેટલા હજાર ચોવીસ હજાર મેરીમાં લખવાનું ચોવીસ હજાર ચલો હવે આ લગી તમારે વિદ્યાર્થી મિત્રો જો બધી વસ્તુ આપને લખાઈ ગઈ છે હવે જે આપણે છેલ્લે છેલ્લે ગણતરી કરવાના હતા એ ગણતરી વાત કરી પછી જો મેરી તેના રોજની વધારાની મૂડી ચોવીસ હજાર લાવી ચોખા નફા પર પાંચ ટકા પણ છ હજારથી વધુને વિકાસ ભંડોળ કમિશન આપ્યા બાદ ચોખા નફા ઉપર દસ ટકા લેખે કમિશન ઉપાડ પર વ્યાજ જમા કર્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલા એકત્રીસ ત્રણ બે ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો એક લાખ એકોતેર હજાર ચાલીસ રૂપિયા હવે એનો મતલબ ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી એનો મતલબ શું તો કે ઉપાડ પર વ્યાજ પણ આમાં ગણતરી થઈ ગઈ છે એટલે ઉપાડ પર વ્યાજની ગણતરી કરશું ત્યારે આપણે નફો લખી લેશું બરાબર હવે વિદ્યાર્થી મિત્રો પાછા શરૂઆતમાં આવી જાય નફા છે તો છેલ્લે ગણવાનું છે બીજો વાળું જવું મૂડી પર વાર્ષિક કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું છે તો કે મૂડી પર દસ ટકા લેખે તો હવે આપણે અહીંયા ગણતરી કરી છે તો કે લખવાનું મૂડી પર વ્યાજ બરાબર વિદ્યાર્થી મિત્રો પેલો કોનું આપ્યું છે તો કે શ્રુતિ તો કે શ્રુતિના કેટલા છે તો કે મૂડી પર વ્યાજ કેટલા ટકા લેખે ગણવાનું છે તો કે મૂડી પર વ્યાજ દસ ટકા દસ ટકા ગણતરી કરવાની એટલે એમાં બહુ વધારે હિસાબની જરૂર નથી એકત્રીસ મૂડી પર વ્યાજ ખાતે તો કે એક લાખ ના દસ ટકા એટલે દસ હજાર બરોબર છે પછી કશ્વી ના એક લાખ ના દસ ટકા એટલે દસ હજાર અને મેરીના હવે આપણે અહીંયા શ્રુતિનું ગણવાની જરૂર નથી કે કે એના કારણ કે ડાયરેક્ટ હિસાબ થઈ જાય એટલે પણ મેરીના જે છે વ્યવસ્થિત ગણવા પડશે શું કામ તો કે મેરીના બે મૂડી બે વાર મૂડી લઈ આવે છે એટલે પચાસ હજાર જે છે એના દસ ટકા એટલે એકનો પાંચ હજાર પછી બીજા કેટલા લઈ આવે છે તો કે ચોવીસ હજાર ચોવીસ હજારના દસ ટકા પણ કેટલા મહિનાનું તો વિદ્યાર્થી મિત્રો જો ક્યારે લઈ આવે છે એક એક બે હજાર કેટલા મહિનાનું તો કે ત્રણ મહિનાનો કારણ કે પેલો બાર એટલે કેટલા રૂપિયા આવશે તો કે છસો રૂપિયા આવશે એટલે ટોટલ પાંચ હજાર અને છસો રૂપિયા આપને શું છે તો કે ગણવાના રહેશે પાંચ હજાર અને છસો રૂપિયા

છેકછાક કરવી પડશે એટલે એક લીટી હંમેશા મૂકવાની ટેવ રાખવાની કે એમાં શરૂઆતમાં વેપાર ખાતા સિવાયમાં બધા જ ખાતામાં જ્યારે તમે લખો ત્યારે એક લીટી મૂકી દેવાની પાકા સરવાય એમાં ટોટલ ત્રણ લીટી મૂકવાની યાદ રાખો સમજી ગયું આ બરાબર હવે અહીંયા જો તો અહીંયા લખવાનું એક લીટી મૂકીને મૂડી પર વ્યાજ ખાતે એક વસ્તુ યાદ રાખો કે જે ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં જે વસ્તુ જમા બાજુ લખો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અને આયા ઉધાર બાજુ લખો તો નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ લખવાનું તો કે જમા બાજુ યાદ રાખવાનું આ બે નો વિરોધ કરવાનો આ જમા તો આ ઉધાર આ ઉધાર તો ઓલું જમા એ યાદ રાખવાનું બરાબર છે હવે અહીં જો મૂડી પર વ્યાજ ખાતે પેલા નામ શું છે તો કે શ્રુતિ તો કે શ્રુતિ ના કેટલા આવશે મૂડી પર વ્યાજ તો કે શ્રુતિ ના દસ હજાર રૂપિયા પછી કસવી કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો તો કે પચીસ હજાર છસો જે છે એ મૂડી પર વ્યાજ આપણે ગણતરી કરવાની છે જે આપણે અહીંયા ગણતરી કરી અને લખું હવે જો ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર આઠ ટકા લેખે વ્યાજ કરવાનું છે જે બાજુ હોય એ બાજુ જ ગણતરી કરવાની એ હંમેશા યાદ રાખવાનું બરાબર ચાલુ ખાતાની શરૂઆતમાં બાકી ઉપર જે વ્યાજ છે આ વિદ્યાર્થી મિત્રો આની આપણે જરૂર નથી એટલે અહીંયા આ જવા દેઈ છી જો ચાલુ ખાતાની બાકી ઉપર આ જમા બાજુ હોય તો આપણે કઈ બાજુ ગણવાનું જમા બાજુ અને ઉધાર બાજુ હોય તો કઈ બાજુ કરવાનું તો કે ઉધાર બાજુ કરવાનું યાદ રાખવાનું બરાબર છે હવે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ પેલા નામ કોનું છે તો કે શ્રુતિ આઈ પાછી કેટલા હજાર તો કે ચોવીસ હજાર ચોવીસ હજાર ના મિત્રો કેટલા ટકા ગણવાનું છે તો કે ચોવીસ હજાર ના તમારે આઠ ટકા ગણવાનું છે એટલે કે આપણે શ્રુતિના ચોવીસ ના આઠ ટકા જોવું

એટલે અહીંયા બે મીડા બાર આઠા છન્નુ એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો થઈ જશે તો કે નવસો ને રૂપિયા થઈ જશે એટલે અહીંયા બે નું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે સરવાળો આપને કરવાનો છે સમજાઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ આપને જોવાનું આના કેટલા ટકા તો કે બાર ટકા બાર હજાર હોય પણ આ કઈ સોરી અહીંયા અઢાર હજાર છે પણ એ તો કઈ બાજુ છે તો કે જમા બાજુ છે એટલે આપને શું લખવાનું રહેશે તો કે આ ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ લખવાનું રહેશે આ કોનું નામ છે આ બે જમા બાજુ હતું બરાબર એટલે અહીં લખી નાખવાનું જમા બાજુ લખવાનું હવે કોનું નામ છે વિદ્યાર્થી મિત્રો તો કે જો તો અહીંયા કસ સોરી આપણે આ કોનું ગણતરી કરી છે તો કે મેરીને પછી હવે આ કોની આવે કસવીની કસવીની કઈ બાજુ છે ઉધાર બાજુ 18000 ના કેટલા ટકા તો કે 8% 18 8 144 એટલે કેટલું આવશે 1440 પણ કઈ બાજુ તો કે ઉધાર બાજુ આ રીતના તમારે ગણતરી કરીને લખવાની રહેશે હવે આ લખવાનું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ખાતે હવે અહીંયા કેટલા છે ઓગણીસો વીસ અને અહીંયા કેટલા છે નવસો ને સાહીઠ આ બે સોરી હા નવસો ઓગણીસો વીસ અને નવસો સાઈઠ એટલે અહીંયા કઈ એ કઈ બાજુ છે જમવા બાજુ તો આપને અહીં ઉધાર બાજુ લખવાનું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ખાતે કોનું કોનું નામ છે તો કે શ્રુતિ તો કે શ્રુતિના કેટલા રૂપિયા છે તો કે શ્રુતિના ઓગણીસો ને વીસ રૂપિયા પછી કશવી તો ઉધાર બાજુ છે અહીંયા કોનું નામ આવશે તો કે મેરી તો કે મેરીના કેટલા છે ચાલુ ખાતાની બાકી આ બાજુ કઈ છે તો કે આ જમા બાજુ છે હવે આ ઉધાર બાજુ વાળી લખવાની ઉધાર બાજુ વાળું લખવાનું એકત્રીસ તન સત્તરે પૂરું થાય ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલા રૂપિયા છે તો કે કોનું કસવી નું કસવી નું આપણે ગણતરી કરી કેટલા ચૌદસો ચાલીસ છે ઉધાર બાજુ બાજુ તો જમા એક લીટી મૂકી ચાલુ બાકી પર વ્યાજ ખાતે અને કોનું નામ છે મિત્રો તો કે કસવી નું નામ છે એટલે કસવીને કાઉસ માં લખી નાખવાનું કેટલું થઈ જશે નવસો ને ચાલીસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે જે છે એ ગણતરી મૂકવાની છે ગણતરી મૂકવાનું ભૂલાય એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે બીજી ગણતરી આપણે કઈ કરવાની છે તો કે બીજી આપણે ગણતરી બીજા ખાતામાં એક મિનિટ હા પ્રકાશ સાહેબ હવે બીજા ખાતામાં હવે આપણે શી ગણતરી કરવાની રહી તો કે જો મૂડી પર વ્યાજ આવી ગયું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ આવી ગયું હવે વિદ્યાર્થી મિત્રો ઉપાડ ઉપાડ જો પર વાર્ષિક વ્યાજ વસૂલ છે હવે આની જરૂર નથી એટલે આ ઉપાડ પર વ્યાજની ગણતરી ચાલો અહીંયા નાખી ઉપાડ પર વ્યાજ ખાતે હવે વિદ્યાર્થી મિત્રો ઉપાડ પર વ્યાજ ગણતરી કરવાની છે જો તને તને અલગ અલગ કરવાની છે અલગ અલગ અહીંયા જે છે માસની ગણતરી કરવાની છે પહેલાં કોનું છે તો કે મેરીનો ભરવા મેરીના કેટલા છે વિદ્યાર્થી મિત્રો ઉપાડ તો કે મેરીનો મેરીનો ઉપાડ વીસ હજાર છે તો કે વીસ ના કેટલા ટકા ઉપાડ પર વ્યાજ ગણવાનું છે તો કે ઉપાડ પર વ્યાજના બાર ટકા વસૂલ કરવાનું છે બાર ટકા અને કેટલું તો કે બાર ટકા ને કેટલા માસ તો કે દસમો આખો પેલો બી દસમો અગિયાર બાર એક બે ને ત્રણ ત્રણ માં ત્રીજા મહિના લગી કરવાનું શું કામ આપણે હિસાબ ક્યારે પૂરો કરી છે એકત્રીસ તન એટલે ત્રીજા મહિના લગી કરવાનું એ યાદ રાખવાનું ઓલરેડી અગિયાર માં તમે ભણી ગયા છો એટલે એમાં વધારે માહિતી ના આપી તો ચાલશે બરાબર છે હવે અહીંયા કેટલા મહિના તો કે છ મહિના એટલે અહીંયા શું છે બાર બાર તો ઉડી ગયા બે મહિના વાઈ ગયા એટલે છ દુ બાર એટલે કેટલું આવશે તો કે મેરીના ઉપાડ પર વ્યાજ એકત્રીસ તન સત્તરે ઉપાડ પર વ્યાજ ખાતે મેરીના કેટલા છે વિદ્યાર્થી મિત્રો બારસો રૂપિયા એટલે આપણે શું કરવાનું તો કે બારસો રૂપિયા જે છે એના ઉપાડ પર વ્યાજ છે એ આપણે શું કરવાનું છે તો કે લખી નાખવાનું છે મેરી પછી વિદ્યાર્થી મિત્રો કેટલું આપ્યું છે કોનું આપ્યું છે તો કે કસવી નો કસ કસવી કેટલો ઉપાડ કરે છે તો કે કસવી ઉપાડ કરે છે બાર હજાર નો બાર ના બાર ટકા લેખે કેટલા માસનું વ્યાજ છે મિત્રો તો કે અહીંયા જવું તો કે આપણે ક્યારે ઉપાડ કર્યો ત્રીસ અગિયાર અગિયારમો મહિનો ગણવાનો નથી સુકા કામ એની ત્રીસ તારીખે ઉપાડ કર્યો એટલે બારમો પેલો બીજો અને ત્રીજો કેટલા મહિનાનું ચાર મહિનાનું તો અહીંયા બાર બાર ઉડી ગયા કેટલું આવશે ચારસોને એંસી અને છેલ્લે મિત્રો કેનું છે તો કે છેલ્લે શ્રુતિનું શ્રુતિનું કેટલું છે તો કે શ્રુતિ અઢાર હજારનો ઉપાડ કરે છે અઢાર ના બાર ટકા અને બે જ મહિના જો બીજો આખો કારણ કે પેરી થાય કે ઉપવાડ કરે છે અને ત્રીજો તો અહીંયા કેટલું થશે બાર બાર ઉડી ગયા બરાબર છે બે મહિના ગયા એટલે કેટલું આવશે તો કે ત્રણસો ને સાહિઠ વિદ્યાર્થી મિત્રો આવી રીતના આવે કે એકનું કેટલું ત્રણસો સાઠ બીજાનું ચારસો એંસી અને બારસો એકવાર બધાય જી છે આ જોઈ લ્યો બરાબર કઈ રીતના આપણે હિસાબ કર્યો છે એ હિસાબ જોઈ લ્યો બરાબર છે સમજી ગયું આ રીતના તમારે હિસાબ જોવાનો બરોબર કરવાનો હોય છે હવે અહીંયા જો ઉપાડ પર વ્યાજ આના બારસો લખાઈ ગયા પછી શ્રુતિ શ્રુતિના કેટલા 360 ને અને કસુના કેટલા 480 ને એસી એટલે આ લખવાનું ઉપાડ પર વ્યાજ કઈ બાજુ છે ઉધાર બાજુ તો આ લખવાનું ઉપાડ પર વ્યાજ ખાતે કોનું કોનું છે તો કે શ્રુતિ તો કે શ્રુતિના કેટલા ત્રણસો ને સાહીઠ પછી કોનું નામ છે કશ્વી કશ્વી વિદ્યાર્થી મિત્રો કેટલા છે અને પછી કોનું ને છે મેરી મેરીના કેટલા છે તો કે બારસો તો વિદ્યાર્થી મિત્રો હવે આનો સરવાળો કરો તો છ ને આઠ ચૌદ બરોબર વધી આવી ચાર ને ચાર આઠ આઠ ને બાર

તો શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે એક લાખ એકોતેર જીરો ચાલીસ માંથી આપણે શું કરવાનું છે ઉપાડ પર વ્યાજ છે કારણ કે ઉપાડ પર વ્યાજની ગણતરી કર્યા પછી એમ લખેલું છે એટલે હવે અહીંયા તમે જો કે જીરોમાં જીરો ચાર માં ચાર જાય તો જીરો પછી એક માંથી બરોબર આ ઓકે પછી જીરો માંથી જીરો હવે અગિયાર માંથી બે જાય તો નવ એટલે કેટલું આવશે આ વિદ્યાર્થી મિત્રો એક લાખ ઓગણસિતેર હજાર આવશે એ આપને મૂકી દે શું મળ્યું આ વિદ્યાર્થી મિત્રો તો કે આપને ચોખ્ખો નફો મળ્યો શું મળ્યું ચોખ્ખો નફો અને કેટલો મળ્યો છે તો કે એક લાખ ઓગણસિતેર હજાર તો કે આ એમાં શું કામ તો કે ઉપાડ પર વ્યાજ એમાં શું હતું તો કે ઇન્કલુડ થયેલું હતું હવે વિદ્યાર્થી મિત્રો જો કયો કયો હવાલો બાકી છે હવે આપને પેલા શરૂઆત થી જોઈ એક નફાના ભાગવાળો છે એ તો ઓલરેડી સ છેલ્લે આપણે ગણતરી કરશું ત્યારે આવશે પછી મૂડી પર વાર્ષિક દસ ટકા વ્યાજ એ ગણતરી થઈ ગઈ ચાલુ ખાતાની શરૂઆતમાં એ થઈ ગઈ કશવીનો માસિક પગાર કશ્વીને પગાર આપવાનો છે તો કે કશવીને પગાર મહિનાના પાંચસો રૂપિયા આપી તો બાર મહિનાના બાર પચાસ સાઠ એટલે કેટલા હજાર થઈ જાય તો કે છ હજાર પગાર થઈ જાય બરાબર એકત્રીસ તન સત્તર પગાર ખાતે કેવી રીતના ગણ્યો તો કે પાંચસો ગુણ્યા બાર બરાબર આ રીતના ગણતરી થઈ ગઈ કઈ બાજુ છે વિદ્યાર્થી મિત્રો તો કે એ જમા બાજુ છે એટલે આપણે કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ અને આ લખવાનું પગાર ખાતે અને કાઉન્સમાં નામ કોનું લખવાનું છે તો કે નામ લખવાનું છે કસવીનું કેટલા હજાર તો કે છ હજાર વિદ્યાર્થી મિત્રો આગળ જો કયો ભાગીદારને ઉપાડ પર બાર ટકા લેખે વ્યાજની ગણતરી થઈ ગઈ ઉપાડ લેવાઈ ગયો હવે આપણે શું ગણવાનું છે ચોખા નફા પર પાંચ ટકા રકમ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની છે પરંતુ વધુ હોવી જોઈએ નહીં હવે મિત્રો શું કરવાનું છે તો આ સરવાળો કરવાનો છે એમાંથી આ બાજુ બાદ બાકી કરવાની છે એટલે ઓલરેડી કેલ્ક્યુલેટર જે છે કેલ્ક્યુલેટર થી તમે શું કરવાનું છે તો કે ગણતરી કરી લ્યો કઈ રીતના ગણતરી આવે છે બરોબર એક બાજુ નો પેલા જમા બાજુ નો સરવાળો કરો એમાંથી ઉધાર બાજુ છે એ કાઢી નાખો એટલે આપણે મળી જાય હવે વિદ્યાર્થી મિત્રો આનો જે સરવાળો જે છે આપને જો મે કેલ્ક્યુલેટર થી કર્યો છે અહીં જો તો કે 172480 આ બાજુનો સરવાળો કેટલો તો હવે શું કરો ને 172480 માંથી આ બાજુનો સરવાળો બાદ કરવાનો તો આ 25628 80 અને 6000 નો આપણે સરવાળો કર્યો તો કેટલો થયો 34480 આમાંથી આ બાદ કરો તો કેટલો થાય 138000 હવે વિક્ષા કયો ભંડોળ આપવાનો કીધો છે તો કે વિકાસ ભંડોળ કેટલા ટકા 5% વિકાસ ભંડોળ આઠ પચાસ ચાલીસ વધી આવે ચાર તેર પચાસ પાસ અને છ ઓગણ સિતે હવે આપણે કીધું શું છે તો કે છ થી વધારે આવે તો લેવાનો નથી એનો મતલબ છ હજાર જ લેવાનો છે વધુમાં વધુ છ હજાર વિદ્યાર્થી મિત્રો લેવાનો છે તો કે છ હજાર લેવાનો છે હવે આગળ શું કીધું તો કે કમિશન ગણવાનું છે ચોખા નફા પર આપવા બાદ કમિશન કેટલું થાય તો કે દસ ટકા કમિશન આપ્યા બાદ એટલે શું આવશે દસ ને ઉપર ગુણ્યા દસ અને છેદમાં શું આવશે સો પ્લસ દસ કરવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો એક લાખ આડત્રીસ હજાર માંથી અમને છ હજાર બાદ કરી તો કેટલા મળે તો કે એક લાખ બત્રીસ હજાર હવે એક લાખ બત્રીસ હજાર અને કમિશન કોને આપવાનું છે તો કે વિદ્યાર્થી મિત્રો એમાં લખેલું છે તો કે ચોખા નફા પર દસ ટકા મેરીને કમિશન આપવાનું છે તો ગણતરી કરી મેરીને કમિશન ચોખો નફો બાદ કર્યા પછીનું કમિશન છે એટલે આ રીતના આવે છેદ માં એકસો દસ મીંડું મીંડું પેલા જોડે ઉડી ગયું એક લાખ બત્રીસ હાજર ને અગિયાર વડે ભાંગી એટલે અગિયાર એકુ અગિયાર વધે એક બરાબર એ બે વધે તેર માંથી અગિયાર જાય તો અગિયાર દુ બાવીસ એટલે કેટલા હજાર આવશે તો કે બાર હજાર એટલે અહીં લખવાનું કમિશન ખાતે કોને મળે છે તો કે મેરીને કેટલા તો કે બાર હજાર તો હવે અહીંયા લખવાનું મેરી માં લખવાનું કેટલા હજાર તો કે બાર હજાર લખી નાખવાનું અને આ લખવાનું શું લખવાનું કમિશન ખાતે હવે વિદ્યાર્થી મિત્રો તો મોટા ભાગની એન્ટ્રી આવી ગઈ છે હવે આપણે ડાયરેક્ટની ઉપર જવાનું છે તો કે વેચાણ પાત્ર નફાની ગણતરી કરવાની છે વેચાણ પાત્ર નફો વિદ્યાર્થી મિત્રો કેટલા હજાર છે તો કે વેચાણ પાત્ર નફો એક લાખ વીસ હાજર થયો શું કામ એક લાખ બત્રીસ હજાર માંથી કમિશન બાદ કરી નાખો તો બાર હજાર નીકળી જાય એટલે કેટલું વધે તો એક લાખ વીસ હજાર હવે એક લાખ વીસ હજાર ને કઈ રીતના વેચવાનો છે તો એની ગણતરી આપણે અહીંયા કરી લઈ હવે તમે અહીંયા ગણતરી એવી રીતના કરવાની કે જે આપણે રકમ માં આપ્યું છે એ પ્રમાણે કરવાની છે હવે અહીંયા તમે જો તો કે તને તન વ્યક્તિ ના જે છે ત્યાં હમણાં આપણે જરૂર નથી એટલે જવા દઈ હવે અહીંયા જો તને તને આપણે નામ લખી નાખી નામ શું છે તો કે શ્રુતિ નામ આપ્યું છે કસવી અને મેરી તો કે હવે નફો કઈ રીતના વેચવા છે નફાનો તન કે એક લાખ વીસ હજાર જે છે એનો તન એટલે કેટલું થાય ચોવીસ પચાસ એકસો વીસ બરોબર ચોવીસ પચાસ એકસો વીસ ને ચોવીસ તેરી બોતેર બોતેર હજાર રૂપિયા જે છે એ વેચવાના છે તો અહીંયા કુલ કેટલા તો કે બોતેર હજાર અને વાહ કેટલો વધે તો કે એક ત્રણ પંચમાંશ તો બીજો કેટલો હોય બે પંચમાંશ બાર હજાર એટલે કે બે પંચમાંશ એટલે કેટલું આવશે અડતાલીસ હજાર રૂપિયા હવે અહીંયા અડતાલીસ હજાર બીજા વેચવાના હવે આ બોતેર હજાર કેવી રીતના વેચવાના છે તો કે ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં બરાબર નફાની વેચણી કઈ રીતના કરવાની છે ત્રણ જેમ બે જેમ એક બોતેર હાજર ને ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં વેચો હવે હાજર ની કઈ રીતના વેચવાના છે શરૂઆતની મૂડી શરૂઆતની મૂડી આપણે કઈ રીતના વેચી હતી તો કે બે જેમ બે જેમ એક શરૂઆતની મૂડી કઈ રીતના વેચી હતી તો કે આ હજાર ને બે જેમ બે જેમ એક ના પ્રમાણમાં વેચવાના છે હવે આપણે આડતાલીસ હજાર શું કરવાનું બે જેમ બે જેમ એક હવે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર જરૂર પડશે કેટર નો ઉપયોગ કરી લઈએ આપણે હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમે કેલ્ક્યુલેટર થી આપણે 39000 ને જે છે બે પંચમ હાઉસમાં વેચી નાખ્યા પછી અહીંયા ઓલરેડી આપણે ગણતરી બધી વધી નાખી બે જેમ બે જેમ એક ના પ્રમાણમાં ઓગણીસ બસો ઓગણીસ બસો અને નવ હજાર છસો હવે આનો સરવાળો કરો પંચાવન બસો તેતાલીસ બસો અને એકવીસ હાજર છસો થાય એટલે ભાગીદાર ભાગીદાર ના ચાલુ ખાતે કોનું કોનું નામ છે પેલું નામ છે શ્રુતિ શ્રુતિ વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા પંચાવન હજાર બસો પછી કોનું નામ છે તો કેશવી કસવી મિત્રો કેટલા એવા છે તેતાલીસ હજાર બસો અને છે તો તો કે કે મેરીનો મેરીના બાર એકવીસ એકવીસ હજાર છસો હવે આ બધે સરવાળો કરી એટલે કેટલું થઈ જવું જોઈએ એક લાખ વીસ હજાર રૂપિયા થઈ જવા જોઈએ આ કઈ બાજુ છે તો કે આ આપને ઉધાર બાજુ આપવું તો જમા બાજુ લખવાનું ક્યાંથી લઈ આવ્યા છીએ તો કે નફા નુકસાન પંચાવન હજાર બસો ઓલરેડી આપને અહીંયા લખેલું છે તેતાલીસ હજાર બસો અને એકવીસ હજાર છસો આ રીતના આપને અને શું લઈ આવ્યા છીએ તો કે વેચાણ પાત્ર નફો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખી દીધા પછી આપણે શું કરવાનું છે તો કે ખાતા ક્લોઝ કરી નાખવાના છે એ આપણે શું કરીએ છે તો કે કેલ્ક્યુલેટર થી આનો ડાયરેક્ટ હિસાબ કરી નાખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો આપણે અહીં સરવાળો જે છે કેલ્ક્યુલેટર લખ નાખો 91 120 59 262 160 જેટલું વિદ્યાર્થી મિત્રો આપણે જમા બાજુ લખો એટલું શું કરવાનું છે તો કે આપણે ઉધાર બાજુ લખી નાખવાનું છે એટલે હવે આપણે એકાણું એકસો વીસ ઓગણસાઠ હજાર ક્યાં લઈ જવાના છે પાકા સરવા મૂડી અને દેવા બાજુ લખવા લઈ જવાના છે હવે આપને વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતો બંધ કરી હવે મૂડી ખાતામાં માં આમાંથી કરવાની જરૂર નથી ખાલી એક લાખ જ છે આ એક લાખ અને આ પચાસ ને ચોવીસ ચુમોતેર હજાર હવે આ લખવાનું એકત્રીસ ગયા આના કેટલા છે તો કે એક લાખ આના એક લાખ અને આના કેટલા છે વિદ્યાર્થી મિત્રો ચુમ્મોતેર હજાર એટલે એ સરવાળો જે છે બે બાજુ કેવો થાય તો કે સરખો થાય આપને શું કરવાનું છે

નિરાતે જોતા આવ્યા છે બરાબર છે એટલે તમારે જે છે આ દાખલો એવો હોય તો પાછો રિપીટ જોઈ લેજો બરાબર છે એટલે તમને જે છે એ વ્યવસ્થિત સમજાય જાય હવે વિદ્યાર્થી મિત્રો આના જેવો દાખલો આપણે સ્વાધ્યાય દાખલો જે છે આના પછીના લેક્ચરમાં આપને આપણે જોશો